नमस्कार विद्यार्थी मित्रों, અહીંયા આપણે અલગ અલગ કાચી ધાતુના સંકેન્દ્રણની પદ્ધતિઓ વિશે અભ્યાસ કરતા હતા. આ પદ્ધતિઓમાંની બે પદ્ધતિ આના આગળના લેક્ચરની અંદર આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. જો આપે તે પદ્ધતિ વિશે અભ્યાસ નથી કર્યો તો સૌપ્રથમ તે બંને પદ્ધતિઓ વિશે અભ્યાસ કરવો, અને ત્યારબાદ હવે આપણે કાચી ધાતુના સંકેન્દ્રણની બીજી બે પદ્ધતિ વિશે અભ્યાસ કરવાના છીએ. જેવાની પ્રથમ પદ્ધતિ છે ફેણ પ્લવન પદ્ધતિ. શાયદ આ પદ્ધતિ વિશે આપ સૌ ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો, જ્યાં આકૃતિ થોડી ઘણી અલગ હશે, પરંતુ આકૃતિથી મતલબ નથી, એની અંદર વાપરવામાં આવતો સિદ્ધાંત અને તે કયા પ્રકારે કાર્ય કરે છે તે આપ સૌને ખબર હોવી એ ખૂબ જ જરૂરી હોય છે. તો ચાલો આપણે અહીંયા ફેણ પ્લવન પદ્ધતિ વિશે અભ્યાસ કરીએ. સૌપ્રથમ ફેણ પ્લવન પદ્ધતિ છે, આ ફેણ પ્લવન પદ્ધતિનો સિદ્ધાંત વિશે વાત કરીએ તો તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે, એટલે કે કયા પ્રકારની કાચી ધાતુ મેળવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થવાનો છે, જેમાં સૌથી વધારે યાદ રાખો આપ સૌએ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ મેળવવા. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ મેળવવા. તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ મેળવવા માટે આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તેનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? તો સૌપ્રથમ યાદ રાખીએ કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ જે છે આ ક્યારેય પણ પાણી વડે ભીંજાઈ શકતી નથી. ફરીથી એકવાર, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ એટલે કે જેની પાસે સલ્ફાઇડ S-2 આવેલો છે, જે પાણી વડે ભીંજાય નહીં. સેના વડે ભીંજાય નહીં? પાણી વડે ભીંજાય નહીં, આવા પ્રકારની સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય છે. હવે જ્યારે તેનામાંથી કાચી ધાતુ મેળવવી હોય તો એવા સમયે સૌપ્રથમ શું કરવામાં આવે છે? તો આજે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ ધરાવતો જે આપણી પાસે ખનિજ છે, જેનો બારીક પાવડર કરવામાં આવે. બારીક પાવડર કર્યા બાદ આવું એક પાત્ર લેવામાં આવે છે. આ પાત્રની અંદર આ બારીક પાવડર અને પાણી બંને ઉમેરવામાં આવે છે અને તેને સતત હલાવી શકાય અને અંદર હવા એર બ્લો કરી શકાય, હવા અંદર ઉમેરી શકાય, આવા પ્રકારની રચના કરવામાં આવતી હોય છે. એટલે અહીંયા તેને ઘૂમતા પેન્ડલ વડે કન્ટિન્યુ હલાવવામાં આવે છે. અહીંયાથી અયસ્કનો માવો, એટલે કે જે આપણી પાસે અયસ્ક છે, જે કાચી ધાતુ અને અશુદ્ધિઓનું જે મિશ્રણ છે અને તેલ, આ બંને અંદર ઉમેરવામાં આવે છે અને અહીંયાથી હવાને અંદર ખેંચે અને માવાને હલાવે, આવા પ્રકારની રચના કરવામાં આવે છે. હવે જ્યારે આને કન્ટિન્યુઅસલી હલાવવામાં આવે છે, આવા સમયે તેલ તેની જગ્યાએ, એટલે કે તેલ સ્વરૂપ કયા કયા હોઈ શકે છે? તો ત્યાં હોઈ શકે છે ટર્પેન્ટાઇન, પાઇન ઓઇલ. ટર્પેન્ટાઇન, પાઇન ઓઇલ, ચરબીજન્ય એસિડ. ચરબીજન્ય એસિડ અને જેન્થેટ સંયોજનો, અને જેન્થેટ સંયોજનો. તો આવા પ્રકારના જે સંયોજનો છે, આવા પ્રકારના સંયોજનો અહીંયા અયસ્કના માવા સાથે ઉમેરવામાં આવે છે. તો તેનું મુખ્ય કારણ શું છે? તો તેનું કારણ એ છે કે જે આ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ જે પાણી વડે ભીંજાતી નથી, આવી કાચી ધાતુ એ ટર્પેન્ટાઇન, પાઇન ઓઇલ અથવા તો આ ચાર જે પદાર્થો છે, ચરબીજન્ય એસિડ અને જેન્થેટ સંયોજનો, જેના વડે ભીંજાય છે અને આ ભીંજાય છે. પ્લસ જ્યારે આની અંદર હવા બ્લો કરવામાં આવે છે અને તેને કન્ટિન્યુ ફેરવવામાં આવે છે, તો આ બધા જે પદાર્થો છે, આ બધા પદાર્થો ફીણ સ્વરૂપે ઉપર આવે છે, એટલે કે ફીણ ઉત્પન્ન કારક છે. કેવા છે? ફીણ ઉત્પન્ન કારક. હવે થોડા અંતર રિવર્સ જઈએ અને ફરીથી આને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પાણીની અંદર જ્યારે સલ્ફાઇડ યુક્ત અયસ્ક ઉમેરવામાં આવે છે, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ પાણી વડે ભીંજાતી નથી, જ્યારે તેમાં આ પ્રકારના સંયોજનો ઉમેરવામાં આવે છે જે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને ભીંજવી શકતા હોય છે. હવે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ એ આ સંયોજનો દ્વારા ભીંજાય છે. ભીંજાઈ ગયા બાદ હવે જ્યારે તેની અંદર હવા બ્લો કરવામાં આવે છે, અંદર એર દાખલ કરવામાં આવે છે અને ઘૂમતા પેન્ડલ વડે જ્યારે તેને ફેરવવામાં આવે છે, તો આ જે પદાર્થો છે, આ પદાર્થો ફીણ બનીને ઉપરના ભાગમાં આવે છે, જે અહીંયા દર્શાવ્યું છે તે પ્રમાણે. અને આ ફીણની સાથે તેની અંદર ભીંજાયેલ
काची धातु के जो सल्फाइड युक्त छे आ सल्फाइड युक्त काची धातु पण पात्रनी ऊपरनी बाजू पर आवती जोवा मळे छे અને તેના આધારે અહીંયા જોઈ શકો તે પ્રમાણે આ જે ફીણ છે આ ફીણ બધા ઉપર જમા થાય છે અને ફીણની સાથે કાચી ધાતુ સલ્ફાઇડ યુક્ત છે તે પણ ઉપર આવેલી હોય છે હવે અહીંયા જો વાત કરવામાં આવે તો ફીણ સ્થાયી હોતા નથી થોડી વારની અંદર ફીણ એ જતા રહેતા હોય છે આથી ફીણને સ્થાયી બનાવવા માટે ફીણને સ્થાયી બનાવવા માટે એનિલિન અને ક્રેસોલ નામના પદાર્થો એનિલિન અથવા તો ક્રેસોલ નામના પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે આ જે ક્રેસોલ અથવા તો એનિલિન છે એનિલિન આ બંને ફીણને સ્થાયી બનાવવાનું કાર્ય કરે છે એટલે જે પાત્રના ઉપરની બાજુ પર જે ફીણો દેખાય છે આ ફીણો લાંબા સમય સુધી પોતાની એની એ જ અવસ્થા ધારણ કરી શકે એની એ જ અવસ્થા જાળવી શકે આવા પ્રકારની રચના હોય છે આથી હવે શું કરવામાં આવે છે જ્યારે આ ફીણ બની ગયા તો આ ફીણને બધાને અલગ લઈ લેવામાં આવે છે અને ફીણને સાફ કરી દેવામાં આવે તો તેમાં માત્ર વધશે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ તો આ રીતે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે જે અહીંયા મેળવવામાં આવતી હોય છે ત્યારબાદ ઘણી બધી વખત એવા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે જેમ કે ધારો કે આપણી પાસે ZnS અને PbS આ બંનેનું મિશ્રણ છે અને આમાંથી માત્ર ZnS જ મેળવવું છે PBS ની જરૂર નથી અથવા તો માત્ર PBS જ મેળવવું છે એટલે કે ZN ની જરૂર નથી આવા સમયે બંને સલ્ફાઇડ યુક્ત છે તો બંને સલ્ફાઇડ યુક્ત છે તો અહીંયા જે ફીણ સાથે આવનારા જે પદાર્થો છે એ બંને આવશે તો આવા સમયે શું કરવાનું તો આવા સમયે તેના વાવા સાથે ધારો કે હું અહીંયા NaCN ઉમેરું છું તો NaCN જે છે આ ZN સાથે પ્રક્રિયા કરી લે છે અને તેના કારણે માત્ર PBS જ ફીણ સાથે આવે છે જ્યારે જો હું KCN ઉમેરું છું તો આ KCN જે છે આ KCN PBS સાથે પ્રક્રિયા કરે છે અને માવા સાથે માત્ર સોરી ફીણ સાથે માત્ર ZNS જ ઉપર આવે છે તો આ રીતે એની અંદર કોઈક એવો પદાર્થ ઉમેરવામાં આવે કે જે બંનેમાંથી એક સાથે પ્રક્રિયા કરતો હોય અને બંનેમાંથી એક સાથે પ્રક્રિયા નથી કરતો તો આવા મિશ્રણ ઉમેરતાની સાથે બંનેને અલગ અલગ કરી શકાતા હોય છે આ રીતે જ્યારે પણ આ પદ્ધતિ પૂછાય છે તો આ પદ્ધતિની અંદર આ તરીકે દરેક વાતો એ ખૂબ જ ચોકસાઈથી લખવાની હોય છે ત્યારબાદ કાચી ધાતુના સંકેન્દ્રણની છેલ્લી પદ્ધતિ જે છે નિક્ષાલન આ નિક્ષાલન વિશે અભ્યાસ કરીએ તો તે બહુ સિમ્પલ છે પણ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો આ જે સમીકરણો છે આ સમીકરણો બોર્ડની પરીક્ષામાં પણ ઘણી બધી વખત પૂછાયેલા છે તો આ સમીકરણોને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે આ સમીકરણોને તૈયાર કરવાના છે અને તે ફરજિયાત કરવાના છે આ સમીકરણો દરેકે દરેક વ્યક્તિએ આવડવા જ જોઈએ અને તેની અંદર રહેલા મોલની સંખ્યા પણ ખબર હોવી જોઈએ કે કેટલા મોલ કોના વપરાય છે જેમ કે અહીંયા એમ તરીકે AU અને AG લીધેલ હોય હવે જ્યારે તેની પ્રક્રિયા કરવામાં આવે તેની HCN- સાથે પ્રક્રિયા થાય પાણીના અણુને ઓક્સિજન સાથે રહીને તો આવા પ્રકારનો એક સંકીર્ણ બનાવે છે અને આ જે સંકીર્ણ બને છે આ સંકીર્ણની ફરીથી ZN સાથે પ્રક્રિયા થાય તો ધાતુ એ છૂટી પડતી હોય છે તો આ રીતે આપણે અહીંયા નિક્ષાલન પદ્ધતિ એ માત્ર સમીકરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ હવે આપણે જોવાના છીએ ધાતુની અલગ અલગ શુદ્ધિકરણની પદ્ધતિઓ વિશે